નલિયામાં યુવતી ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની શરમજનક ઘટના બહાર આવી છે. રૂવાડા ઉભા કરી દે તેવા ભાજપના આગેવાનોના સેક્સ કાંડમાં પીડિતાએ કેફિયત વર્ણવી છે કે અબાડાસા તાલુકા ભાજપ પક્ષી બંચ મોરચાના પ્રમુખ શાંતિલાલ સોલંકી સહિત ત્રણ જણાએ 3 કલાક સુધી બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કારની વિડીયો ક્લિપ ઉતારી હતી અને પછી બ્લેકમેલિંગ કરતા હતા. બ્લેકમેલિંગમાં ભાજપના કાર્યકરો તેમજ આગેવાનો પણ જોડાઈ ગયા હતા. આ દુષ્કર્મનો સિલસિલો સતત ચાલતો રહ્યો હતો અને સામૂહિક દુષ્કર્મ કાંડના મુખ્ય સૂત્રધાર શાંતિલાલ દરજી અને તેના રાઈટ હેન્ડ ભરત દરજી પર એવો આરોપ છે કે પીડિતાને પગાર લેવાના બહાને ઘરે બોલાવીને તેને શરબતમાં ડ્રગ્સ પીવડાવી અર્ધ બેભાન કરી દીધી હતી. તે સમયે તેના ઘરે બીજા 2 માણસો ભરત દરજી અને વિપુલ ઠક્કર પણ હાજર હતા. નલિયાના સામૂહિક દુષ્કર્મ કેસમાં ભાજપના નાના મોટા નેતાઓની સીધી સંડોવણી બહાર આવતા જે ધાંગ વિછોડો કરવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ સરકાર દ્વારા નેતા કાર્યકર્તાઓના સંસ્કારની મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ હકીકત કંઈક ઉલટી જોવા મળે છે. અહીં ગુનેગારોને ન્યાય મળે છે કે પછી પીંડલું વાળી દેવાય છે તે જોવું રહ્યું. કચ્છ જિલ્લાના નલિયા તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાન દ્વારા એક મહિલાનું ઘણા ટાઈમથી જે શોષણ થતું હતું અને એની પર જે બળાત્કાર ની જે ઘટના બની છે તેમાં ગુજરાત વ્યાપી આજે દરેક જિલ્લાના કલેક્ટરશ્રીને મહિલા કોંગ્રેસ તેમજ યુવક કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હોય તેના ભાગરૂપે સુરતની અંદર મહિલા કોંગ્રેસ તેમજ યુવક કોંગ્રેસ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી તે નરાધમો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેની માંગણી માટે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવે. બ્યુરો રિપોર્ટ સુરત.